આભાર તોરલ. નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે ત્રીજી તારીખ અને બુધવારનો દિવસ બની રહ્યો છે. આજનું પંચાંગ કેવું રહેશે, દિન વિશેષમાં આજે ખાસ શું છે અને સાથે સાથે 12 રાશિના જાતકોનું રાશિફળ આજે શું કહે છે તે વિષય પર વાત કરીશું અને સાથે સાથે જાણીશું કે આજના દિવસમાં ખાસ એવી કઈ બાબત છે, આજે કઈ બાબતોથી સંભાળવાનું છે, કઈ બાબતોથી ધ્યાન રાખવાનું છે, કયા કાર્યો એવા આજે કરવાના છે જેનાથી તમને લાભ મળી રહેશે અને કયા કાર્યોથી આજના દિવસમાં દૂર રહેવાનું છે. તો ચલો આ કાર્યક્રમની શરૂઆત કરીએ. જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડે આપણી સાથે ઉપસ્થિત છે, સ્વાગત તેઓનું કરીએ. મહેન્દ્રભાઈ, ખૂબ ખૂબ સ્વાગત. ધન્યવાદ સંજીવની. મહેન્દ્રભાઈ, શરૂઆત પંચાંગથી કરીએ છે. શ્રી ગણેશાય નમઃ. દુર્ગે સ્મૃતા હરસી ભીતિમશેષ જંતો સ્વસ્તે સ્મૃતા મતિમતિવ શુભમ દદાસી દારિદ્ર દુઃખ ભયહારિણી કાતવદન્યા સર્વોપકાર કરણાય સદાર્ધ ચિત્તા. સૌ દર્શક મિત્રો, સુપ્રભાત, જય ગણેશ. ભગવાન શ્રી ગણેશ આપણા સૌનું કલ્યાણ કરે. 3/2/2021 બુધવાર ભવિષ્ય દર્શનમાં ચાલો શરૂઆત કરીએ પંચાંગથી. શું કહે છે આજનું પંચાંગ? તો પોષ મહિનો અત્યારે ચાલે છે, એમાં કૃષ્ણ પક્ષની છઠ્ઠી તિથિ કદાચ છઠ છે. બપોરે 2:11 સુધી આ છઠ ચાલશે, ત્યારબાદ સપ્તમીની શરૂઆત થાય. પણ દિનમાનના હિસાબે જો જોવા જઈએ તો ઉગતી તિથિ હોવાના કારણે આખો દિવસ છઠનો મહિમા રહેશે. ચિત્રા નામનું નક્ષત્ર, સૂળ નામનો યોગ અને વણિજ નામનું કરણ જે બપોર સુધી ચાલશે. આજની રાશિ પઠણ એટલે કન્યા. કન્યા રાશિ એ સવાર સવારમાં છે 9:48 સુધી, ત્યારબાદ રાશિ બદલાય છે, તુલા રાશિ આવે છે. એટલે પઠ અને ણ અક્ષરવાળા જાતકો માટે પણ આજનો દિવસ મંગલમય રહેશે અને ર અને ત કહેતા તુલા રાશિવાળા જાતકો માટે પણ આજનો દિવસ મંગલમય રહેશે. કન્યા અને તુલા રાશિવાળા જાતકોનો આ રીતનો દિવસ રહેશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, જેમની આજે જન્મ તારીખ છે અથવા તો જેમની લગ્ન તારીખ આજે છે, આવનાર આખું વર્ષ તેઓ માટે કેવું રહેશે? સંજીવની, અંકશાસ્ત્રના આધારે આપણે આજની જેની જન્મ તારીખ છે તમામ દર્શકોને વાત કરીએ તો પહેલા તો આપણે સમગ્ર ભવિષ્ય દર્શનની ટીમ વતી, વીટીવી વતી સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ આપણે આપી દઈએ. બિલકુલ. કે ભાઈ, આપનો આ વર્ષ મંગલમય પ્રદાન થાય, એમાં ખાસ કરી સતમ જીવેમ શરદ સત ઘૂસૃણ્યામ શરદ સતમ પ્રભવામ શરદ સત મદીના શ્યામ શરદ સતમ ભૂયશ્ચ શરદ સતાત. આમ તો 100 વર્ષ લાંબુ જીવાય એવું ભગવાન આપણને સારું નિરોગી આયુષ્ય આપે, કાર્યક્ષેત્રમાં ઉજ્જવળતા આપે, દરેક કાર્યને મંગલકારી બનાવે. હવે આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને આગામી વર્ષ દરમિયાન શું ધ્યાન રાખવાનું રહેશે, કયા પ્રકારે લાભ થશે, શું કરીએ તો થાય નુકસાન, અથવા તો કયા કયા સમયે સારા કામ કરવા જોઈએ, તો પહેલા તો શરૂઆત કરીએ આગામી વર્ષ કેવું રહેશે. વિદ્યાર્થીઓ માટે, વિદ્યા પ્રાપ્તિ માટે આગામી વર્ષ દરમિયાન સારી સફળતાની પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. મહેનતના પ્રમાણમાં કદાચ થોડી સફળતા ઓછી મળે, પણ વધારે થોડી મહેનત કરશે તો ચોક્કસ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જે વ્યક્તિને નોકરિયાત છે, નોકરી કરી રહ્યા છે, એ લોકો માટે પણ સારી સફળતાના યોગ આ વર્ષ દરમિયાન દેખાઈ રહ્યા છે. થોડાક ટેન્શનો રહેશે, ઉપરી અધિકારી વર્ગ સાથે કદાચ થોડા ક્લેશ ઉત્પન્ન થાય તેવું વાતાવરણ નિર્માણ થાય, અથવા તો કંઈ પરિવર્તનની વાત કરવાની હોય, પગાર વધારાની વાત કરવાની હોય, અથવા તો સ્થાન પરિવર્તનની વાત કરવાની હોય, પદ પરિવર્તનની વાત કરવાની હોય, તો આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. પણ ગુજરાતીમાં કહીએ ને કે બોલે એના બોર વહેંચાય, તો એના માટે થોડું બોલવું પડશે, થોડી વાતો કરવી પડશે. કારણ કે આપણે એમ કે ભાઈ સામેલા સમજી શકે છે, પણ ઘણી વખત સામેલાને સમજવું હોય છતાં એને એટલું જ સમજવું હોય છે જે સમજી શકે છે, તો આપણે એને સમજાવવા પડશે. ખાસ કરી જેને નોકરી માટેની તકો જેના માટે જોઈ રહ્યા છે, સારી પોતે મહેનત કરી રહ્યા છે, પરીક્ષાલક્ષી કોઈ કામ કરી રહ્યા છે, એવા લોકો માટે પણ આગામી વર્ષ ખૂબ જ સારું રહેશે. કારણ કે અભ્યાસ જે કરેલો છે એ અભ્યાસની સારી સફળતા આ વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થશે. માનસિક શાંતિ મળશે આગામી વર્ષ દરમિયાન. કદાચ લગ્ન માટે આપ તૈયારી કરી રહ્યા છો, ઘરમાં કોઈ સારું વાતાવરણ નિર્માણ કરવાનું છે, માંગલિક પ્રસંગ ઘરમાં લાવવાનો છે, તો કદાચ એપ્રિલ મહિના પછી સારો પ્રસંગ ઘરમાં આવી શકે છે. જૂન મહિના સુધીમાં આવા કંઈક સારા પણ યોગ બની રહ્યા છે. લગ્ન જેના નથી થયા એવા નવયુવાન અને નવયુવતીઓ માટે આગામી વર્ષ ખૂબ સારું રહેશે. કારણ કે પરિશ્રમ પછી સફળતા મળશે, પણ કદાચ આપણને જેવું જોઈએ એવું કદાચ થોડું ન મળે તો પણ થોડું કોમ્પ્રો કરી અને સમાધાનથી આગળ વધજો. કારણ કે આગળ આગળ આપણને આપણું જીવન જીવવાની ખબર પડે. વૃદ્ધો માટે અથવા તો જે બીમાર છે એવા લોકો માટે પણ આગામી વર્ષ કર્મ સારું રહેશે. મહાદેવજીની ઉપાસના આ વર્ષે દરેક વ્યક્તિ કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. દર સોમવારના દિવસે મહાદેવજીને યાદ કરે, મહાદેવજીના મંદિરમાં જાય. ત્રંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યોર્મોક્ષ્યમામૃતાત્. અથવા તો હે ત્રંબકમ મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધ નહીં. દર સોમવારે ભૂલ્યા વગર મહાદેવજીને જળ ચડાવે અને આ મંત્રનો જાપ કરે તો ચોક્કસ એને સારી સફળતા મળે. અટવાયેલા કાર્ય ભગવાન શ્રી મહાદેવજીની કૃપાથી પૂર્ણ થાય. તમારા માટે આગામી વર્ષ દરમિયાન શું ન કરો તો સારી સફળતા મળે, તો એક વસ્તુને ધ્યાનમાં રાખવી, કોઈપણ વસ્તુનું લેશન ના કર્યું હોય, કોઈપણ વસ્તુની પૂર્ણ તૈયારી ન કરી હોય અને કામની શરૂઆત કરશો તો નુકસાન થવાની શક્યતાઓ છે. તો આ પ્રમાણે આગામી વર્ષને બરાબર ધ્યાનથી સાચવીને કામકાજ કરજો, ભગવાન ગણેશની કૃપા થશે, તમારા કાર્ય પરિપૂર્ણ બનશે. હવે આજે જેની મેરેજ એનિવર્સરી છે એવા તમામ દંપતીને હાર્દિક શુભકામનાઓ. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. હંમેશા સારા વિચારો જ માણસને આગળ લઈ જતા હોય છે
અને આવા સારા વિચારો તમારા આ આગામી વર્ષ દરમિયાન તમને પ્રેરણા આપશે. માતા પિતાની સેવાની વાત હોય, સાસુ સસરાની સેવાની વાત હોય, પરિવારનું જતન કરવાની વાત હોય, ધંધાકીય ક્ષેત્રમાં કોઈ પણ મકાન લેવું છે, જમીન લેવી છે, કોઈ પણ મિલકત લેવું છે, કોઈ પણ ઘરેણા લેવા છે, અથવા તો વાહન લેવું છે, અથવા તો કોઈ પણ એવું રોકાણ કરવું છે કે જે લાંબા સમય સુધી ફાયદો કરાવડાવે, તો જોઈન્ટ એકાઉન્ટથી તમે બનાવજો, કામકાજ કરજો. જોઈન્ટ નામથી તમે મકાન લેવાનું લેજો, કારણ કે આગામી વર્ષ દરમિયાન તમારા માટે આ રીતની સફળતાઓ તમારા દ્વાર તરફ આવી રહી છે, તો એને સ્વીકાર કરી અને એનો સ્વાગત કરજો. સાથે સાથે માનસિક ચેતનાઓને જાગૃત કરવી પડશે. માનસિક સંવેદનાઓ જે છે એના પર થોડો વિરામ મૂકવો પડશે, કારણ કે ઘણી વખત માનસિક ચેતનાઓ, માનસિક સંવેદનાઓ માણસને પરેશાન કરતી હોય છે અને એના કારણે આગામી કંઈ સૂચતું નથી હોતું. આગામી વર્ષ દરમિયાન આ વસ્તુ પર થોડું ધ્યાનમાં રાખવાની રહેશે અને શંકર પાર્વતીની પૂજા તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. એકંદરે સંતાનોની માટે કોઈ પ્રશ્ન હોય તમારા તો આ વર્ષ દરમિયાન ઉકેલાશે, ચાહે અભ્યાસની બાબત હોય, ચાહે લગ્નની બાબત હોય, ચાહે પરદેશ મોકલવાના હોય, ચાહે ભણાવવાના હોય, કોઈ પણ રીતે સંતાનો તરફથી તમને સારી સુખાકારીની પ્રાપ્તિ થશે. કદાચ કોઈ એવી વાત બને કે જે મનને ખટકતી હોય અને છતાંય કદાચ આવી પડે, તો કદાચ એવું માનજો કે ભાવિના ભીતરમાં આ વસ્તુ લખેલી છે અને મારે ભોગવવાની રહી. આવી વાત પણ કદાચ આગામી વર્ષ દરમિયાન કંઈક ખટકે એવી વાત નીકળે તો પણ એનું સમાધાનકારી વલણ તમે અંદરથી ગોતી લેજો. એકંદરે આગામી વર્ષ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, હવે વાત કરવી છે દિન વિશેષની. આજના દિવસમાં ખાસ કઈ વાત છે એવી? સંજીવની, ઘણા બધા નથી કહેતા કે અમે તો ભગવાનને બહુ ભજ્યા, બહુ માળાઓ કરી, બહુ જાપ કર્યા, બરોબર, છતાંય અમને પરિણામ નથી મળતું. હવે અમને ભગવાન ઉપરથી ભરોસો ઉઠી ગયો એમ કે આવી મોટા ભાગે બહેનો તો ખાસ કહેવો ભગવાન ઉપરથી મહેન્દ્રભાઈ ભરોસો ઉઠી ગયો અમને. એટલે આપણે કહીએ કેમ કે આ છોકરાના લગ્ન નથી થતા, આ છોકરી ઘરે પાછી આવી, હવે છોકરીને પાછો પાણીઓ છે, એટલી બધી તકલીફ છે કે એમાં ભગવાનને એને હું લેવા દે. સમજો તમે, ભગવાન તો કંઈક સાચી અને સારી પ્રેરણા આપે, પણ આપણા શાસ્ત્રમાં બહુ જ એક સરસ વાત બતાવવામાં આવી, કોઈ પણ સારું કામ કરવું હોય તો શેનો આધાર લેવો જોઈએ, તો કે મંત્રનો આધાર લેવો જોઈએ. તો મંત્રે તીર્થે દ્વિજે દેવે દેવગ્ને ભૈષજે ગુરુ યાદ્રશી ભાવના યશ્યમ સિદ્ધિર ભવતુ તાદ્રશી. કોઈ પણ વસ્તુ, માનો કે તમે શાકભાજી બનાવી રહ્યા છો, તો એની અંદર પણ એક પ્રમાણ ભાર છે અને એની અંદર પણ એક ક્રમ છે કે પહેલા શું કરવું જોઈએ, પછી શું કરાય, પછી શું કરાય, પછી શું કરાય, આ ક્રમ છે. ક્રમને વિરુદ્ધ જઈને તમે જો કંઈક સારા ફળની અપેક્ષા રાખો, સારા સ્વાદની અપેક્ષા રાખો, તો ગૃહિણીઓ માટે આ વસ્તુ સાચે હોય છે કે ભાઈ આ સારા ફળ આપણને ના મળે. સારા આપણે શું કામ કે આપણે ક્રમ નથી જાળવ્યું. ઘણી વખત લોકો વઘાર કરી નાખ્યા પછી શાક નાખી દે, મરચું મસાલો બધું નાખી દે, અને ઘણી વખત મેં ઉપર તેલ નાખતા જોયા છે. તો વિચાર તો કરો, વઘારમાં તેલ નાખવાનું હોય પછી ઉપરના ભાગમાં તેલ નાખવાથી તેલનો કોઈ મહિમા ખરો? તો એ પ્રમાણે મંત્રનું મહત્વ આપણે સમજીએ. આમ તો સામાન્ય રીતે કહેવાય અક્ષર 24 પરમ પુનિતા, એને મેં બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા અને આ ગાયત્રી મંત્ર છે. પણ આ ગાયત્રી કયો છે? આ સૂર્ય ગાયત્રી છે. કે ગાયત્રી એ મંત્ર નથી, ગાયત્રી એ છંદ છે અને દરેક મંત્રોને પોતાનો એક છંદ હોય છે. તો એ પ્રમાણે ગાયત્રી મંત્રની વાત કરવામાં આવે તો આપણે જે તત્સવિતુર વરેણ્યમની વાત કરીએ છીએ, ભગવાન સૂર્યનારાયણનો, ભગવાન તત્સવિતુર વરેણ્યમ, સવિતુર કહેતા સૂર્યનારાયણનો આ મંત્ર છે. એ જ પ્રમાણે મારી કુંડળીની અંદર કયું તત્વ પ્રબળ છે એના આધારે મંત્ર જાપ કરું તો મને સફળતા મળે. અગ્નિ તત્વ પ્રબળ છે, જળ તત્વ પ્રબળ છે, પૃથ્વી તત્વ પ્રબળ છે, વાયુ તત્વ પ્રબળ છે, આકાશ તત્વ પ્રબળ છે. પંચ તત્વોની અંદર શરીરમાં જે પ્રકૃતિ પ્રબળ બનતી હોય અને એનો મંત્ર જાપ મને લાભ કરાવડાવે. ઘણી વખત તો મેં એવું જોયું છે, પહેલા આપણે એવું કહેતા કે ભાઈ ચકલાને ચણ નાખીએ તો આપણને સારા ફળની પ્રાપ્તિ થાય અને આપણને સારા આશીર્વાદ મળે, ગાયને ઘાસ ખવડાવીએ તો સારું ફળ મળે, હે અવાળો પાણી ભરીએ તો સારા ફળ. આવી રીતે ઝીણી ઝીણી વાતો આપણે સાંભળતા હતા, પણ અત્યારે તો મને લાગે છે નેટવર્ક એટલું બધું પાવરફુલ બન્યું છે અને જ્યોતિષીઓ એટલા બધા સજાગ બની ગયા છે કે એટલી બધી વાતો કર્યા કરે છે કે દર્શકો હંમેશા કન્ફ્યુઝમાં જ રહે છે કે હવે આટલું બધુંમાં કરવું શું. પહેલાં તો કહેતા આ કરીએ તો આપણને પુણ્ય વધે, પણ હવે તો પુણ્ય વધારવા માટે એટલા બધા રસ્તાઓ નીકળી ગયા છે કે કન્ફ્યુઝન રહે છે કે શું કરવું જોઈએ. પણ આવા સમયે મિત્રો મંત્રોનો આગ્રહ ખાસ રાખવો જોઈએ. મંત્રની અંદર જેને શ્રદ્ધા છે એને સારી સફળતા મળે. પણ મંત્ર કરતી વખતે મંત્ર, માળા અને આસન આ ત્રણ વસ્તુનું તો ધ્યાન રાખવું જ રહ્યું. જે માળા કરતા હોય એ માળા બને ત્યાં સુધી આપણી પોતાની હોવી જોઈએ, કારણ કે શરીરની અંદર જે ઉર્જા છે એ બે આંગળી અને અંગૂઠા વડે વહાળા વડે વહન થાય અને એના કારણે માળામાં જ તેજ આવે છે આપણા શરીરનું. ઘણી વખત તમે જોજો હાથ ઘસતા હોય ને તો હાથ આપણા ગરમ થઈ જતા જોવા મળે છે. શિયાળાની અંદર ક્યારેક ક્યારેક આપણા વાઇબ્રેશન એટલા બધા પાવરફુલ કોઈ પણ જગ્યાએ અડીએ ને એટલે આપણને કરંટ લાગે. તો શરીરની અંદર આટલી બધી એનર્જી પડેલી છે, પણ ક્યાં એને વહન કરવી છે એનું આપણે ધ્યાન રાખવાનું છે. માટે માળા કરતી વખતે મોટાભાગે લોકો આમાં માળા કરતા હોય, આમાં આપણા માટે નથી, તસ્બી ફેરવવાવાળા કદાચ કોઈ ફેરવતા હશે, પણ આપણે તો બે આંગળી ને અંગૂઠો, મતલબ કે જ્યાં શનિ બેઠેલો છે અને જ્યાં સૂર્ય બેઠેલો છે, આ બંને આંગળીની વચ્ચે ઈચ્છાશક્તિ કહેતા ઈચ્છાશક્તિ દ્વારા આ પ્રમાણે માળા આપણે ફેરવવાની હોય છે. તો આ સમયે માળા બને ત્યાં સુધી પોતાની જ હોવી જોઈએ અને માળા પોતાને જ ફેરવવાની હોય છે. ઘણા બધા માળાને ફેરવ્યા પછી પછી
પહેલામાં પહેરી લેતા હોય છે તો આ પણ એક સારું નથી, કારણ કે શરીરની એનર્જી આમાં કદાચ ડેવલપ એવી થાય કે જે નેગેટિવ પોઝિટિવ એનર્જીનું વહન ન કરી શકાય અને એના કારણે કંઈક ખોટી વાત ઊભી થાય, તો એના માટે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બીજી વસ્તુ, ગીતાજીમાં લખ્યું છે કે બેસવાનું આસન કેવું હોવું જોઈએ, પણ આપણને બીજી બધી વાતોમાં ન પડતા ઊનનું આસન હોય, ગરમ આસન હોય, જે આપણી શરીરની એનર્જી ટકી રહેતી હોય એવા આસન પર બેસવામાં આવે. શરીરનો કોઈ પણ ભાગ બહારના તરફ, પૃથ્વી તો પૃથ્વીનો નિયમ છે ગુરુત્વાકર્ષણનો, ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે પૃથ્વીને ન લાગે એવી કાળજી રાખીને જો બેસવામાં આવે તો માળાનું સારું પરિણામ મળે, મંત્રશક્તિનું એક બળ મળે. ત્રીજી વસ્તુ એ છે કે મંત્ર એક રાખવો. ઘણા શું કે હનુમાન ચાલીસાનો પાઠ કરું છું, શનિ ચાલીસાનો પાઠ કરું છું, શિવ ચાલીસાનો પાઠ કરું છું, બજરંગ બાણનો પાઠ કરું છું, માતાજીનું સ્તવન કરું છું, શિવની સ્તુતિ, બધું આટલું બધું ભેગું કરી રાખે. શાસ્ત્ર એમ કહે છે કે પંચાયતન દેવતાઓને માનવાવાળો આ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ, દરેકની પોતાની એક ગાયત્રી છે. ગણપતિને માનતા હોય તો એક દંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. ભગવાન ગણપતિનો ગણેશ ગાયત્રી મંત્ર છે. તમે ઈશ્વરમાં ભગવાન શિવને માનતા હોય તો તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. આ શિવ ગાયત્રી છે. સાથે સાથે ભગવાન શ્રી હરિના નારાયણને માનતા હોય, ભગવાન કૃષ્ણને, ભગવાન રામને માનતા હોય, ભગવાનના દશાવતારમાંથી મત્સ્યમ કુર્મમ વરાહમ ચ નારસિંહમ ચ વામનમ રામ રામમ રામકૃષ્ણમ બુદ્ધમ કલ્કિ નમામ્યહમ, કદાચ આ દશાવતારને માનતા હોય ત્યારે આવા સમયે નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. હવે દેવી ભક્ત છીએ, શાક્ત સંપ્રદાય છે આપણો, અથવા શક્તિની ઉપાસના આપણે કરી રહ્યા છીએ ત્યારે ભગવતી જગદંબાની આરાધના કરતી હોય ત્યારે ઘણા બધા મંત્રો બતાવવામાં આવેલા છે, પણ માતાજીના મંત્રની જ્યારે ગાયત્રી મંત્રની વાત આવતી હોય ત્યારે ગાયત્રી મંત્ર એનો અલગ આવતો હોય છે. મહાશક્તિ ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત, બહુ સરસ મંત્ર છે. એ ઉપરાંત મહાલક્ષ્મીની ઉપાસના, ઘરમાં બેઠા છીએ પૂજા કરવી છે અથવા તો ઘરમાં લક્ષ્મીની પ્રાપ્તિ જોઈએ છે તો દરેક વ્યક્તિએ લક્ષ્મીની ઉપાસના પણ કરવી જોઈએ. મહાલક્ષ્મી જ વિદ્મહે વિષ્ણુ પત્ની જ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. અને સૂર્યનારાયણ જે ગ્રહસ્થાસનમાં પ્રવેશ કરે છે, જેના લગ્ન થયેલા છે, એવા દીકરા અને દીકરીને હંમેશા ભગવાન સૂર્યનારાયણને પૂજા કરવી જોઈએ, સૂર્યનારાયણની આરાધના કરવી જોઈએ. અને એટલા માટે જ ભગવાન સૂર્ય આદિદેવાય વિદ્મહે, ઘણી વખત તમે જોજો મંત્ર બોલતી વખતે પણ આપણને આપણું જે પ્રોનાઉન્સ છે ક્લિયર નથી રહેતું, અને આવા સમયે ગુજરાતીનો પણ આપણે આગ્રહ રાખતા હોઈએ, પણ સંસ્કૃત ભાષા એ વાંગ્મય છે. સંસ્કૃત વાંગ્મય એટલું બધું પ્રબળ છે કે આપણને શરીર ઉપર સીધી એની અસર કરે છે, શબ્દોનું જે બંધારણ છે. અને એટલા માટે જ આદિદેવાય વિદ્મહે તત્પુરુષાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત. આવા ભગવાન ગણેશના પણ 5-7 ગાયત્રી મંત્ર છે, માતાજીના પણ 3-4 ગાયત્રી મંત્ર છે. આ પ્રમાણે ગાયત્રી મંત્રનું અનુસરણ કરી, આપણે નથી કહેતા ગાયત્રી મંત્રમાં બળ છે, પણ આપણે ભગવાન ખાલી ગાયત્રી માતાને ગાયત્રી મંત્રમાં સમાવી લીધા છે, પણ આ રીતે જે જે દેવતાઓ આપણા શરીરમાં પ્રબળત્વ ધારણ કરતા હોય અને એનું તત્વ આપણા શરીરમાં મજબૂત હોય, વાયુ તત્વ હોય તો એ પ્રમાણે, પૃથ્વી તત્વ હોય તો એ પ્રમાણે, આ પ્રમાણે મંત્ર જાપ કરવાથી કળિયુગની અંદર આજ પણ તમે જે ઈચ્છો એવું પરિણામ તમને પ્રાપ્ત થાય. પણ જે પ્રમાણે પાણીનું બુંદ પથરા ઉપર પડે તો પથરાને પાણીને કોઈ સંબંધ નહીં, પાણી પથરા ઉપર ઢળે ઢળી જાય, પણ ટીપું જો પાણી પડતું હોય તો પથરામાં પણ કાણું પાડી શકે એવું પાણીમાં જો તાકાત હોય તો આપણા મંત્રમાં કેટલી તાકાત હશે. પણ એક ધારું તમે આને મંત્રનો જાપ કરો, શ્રદ્ધાપૂર્વક કરો, ચોક્કસ કળિયુગમાં સફળતા અપાવે છે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, આજનો શુભાંક, શુભ કલર અને આજના દિવસે કોઈ સારું કાર્ય કરવું હોય તો તેના માટેનો શુભ સમય કયો છે? શુભાંક આજનો 3 છે. 3ના અંક દ્વારા ખૂબ જ સારો લાભ થાય. આજે લીલો અને મોરપીચ્છ રંગ વાપરવાથી ખૂબ જ સારો લાભ થાય. 3:40 થી 5 અને 4 મિનિટ સુધીનો બપોરનો સમય છે એ શુભત્વને આપવાવાળો સમય છે. રાહુકાળ વિચારીએ તો 12:54 થી 2:17 નો છે. આજે બુધવાર હોવાના કારણે મુસાફરીને વર્જ્ય માનવામાં આવે છે. આજે અશુભત્વની વાળી દિશામાં નૈઋત્ય અને ઈશાન દિશાને માનવામાં આવે છે. આજની ઘાત રાશિ છે એ ચંદ્ર એ કર્ક રાશિનો છે. ડ અને હ અક્ષરવાળા જાતકોએ આજના દિવસ માટે સાચવીને કામકાજ કરવાનું રહેશે. ઘણા બધા દર્શકોને એક પ્રશ્ન થાય કે સાધારણ રીતે આપણે રાહુકાળ છે ને એ 6:30, 7:30, 9, 9:30, 10:30, 12:30, 10:30 આ રીતે ગણતા હોઈએ, પણ સૂર્યના ઉદયથી સૂર્યના અસ્ત સુધી જે દિનમાન આવે અને દિનમાનને ભાગી અને રાહુકાળ નક્કી કરવામાં આવે છે, અને એ જ પ્રમાણે વિજય મુહૂર્ત કહેતા મધ્યમાનનો જે ભાગ છે એને આપણે વિજય મુહૂર્ત કહીએ છીએ. તો આ પ્રમાણે જ આ મુહૂર્તથી આપણે આગ્રહ રાખીએ તો સફળતા અને નિષ્ફળતા સારા મુહૂર્તોમાં આપણને પ્રાપ્ત થતી જોવા મળે છે. જય ગણેશ. હવે વાત કરવી છે 12 રાશિમાંની પ્રથમ 2 રાશિ મેષ અને વૃષભ. આજનો દિવસ, આ જાતકોનો દિવસ કેવો રહેશે? એક તો નોકરી કરતો હોય, ટિફિન લઈને ઘરેથી નીકળ્યો હોય, અને એમાંય નોકરી જે જગ્યાએ કરવાનું હોય ત્યાં શાંતિથી એને કામ કરવાની તક મળે, પોતાની બુદ્ધિશક્તિને ખીલવવાની તક મળે, ઉપરી અધિકારી વર્ગ હોય, સાથી કર્મચારી હોય, બધા એને આનંદ કરાવડાવે, તો એ આ વૃદ્ધિ થતી હોય છે પોતાના સુખની અંદર. તો મેષ રાશિ જેના અક્ષરો અલય છે એવા મેષ રાશિવાળા જાતકોને, નોકરિયાત વર્ગને આજના દિવસ માટે ખૂબ જ શાંતિ મળશે. સાથે સાથે કામકાજની અંદર થોડોક ઉચાટ દેખાશે, કારણ કે ક્યાંક એવું થતું હોય કે આપણને ન ગમતું એવું કામ પણ કરવું પડે, અથવા તો કામનું ભારણ વધી જાય તો પણ ઉચાટ રહે, કંઈક આવી શક્યતાઓ દેખાઈ રહી છે. પણ આવા સમય શું કરવાનું? વિવાદિત કાર્યોથી દૂર રહેવાનું. આહારે વ્યવહારે ચ સ્પષ્ટ વક્તા સુખી ભવેત.
વાહારમાં વ્યવહારમાં જે સ્પષ્ટ છે એ ચૂકી થાય છે તો આ પ્રમાણે વિવાદિત કાર્ય દૂર રહેવાનું રહેશે. બીજું, તબિયતના ભોગે કોઈ પણ કામકાજ ન કરું, તબિયતની બાબતમાં કાળજી રાખી અને આજના દિવસ માટે દિવસ પસાર કરી નાખો, ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. તમારા માટે એકનો અંક લાભ કરાવડાવે, ત્રણનો અંક લાભ કરાવડાવે, મોરપીછ રંગ અને સાથે સાથે લાલ રંગ પણ તમારા માટે આજે ભાગ્યશાળી ગણાશે. વૃષભ રાશિ, બહુ અક્ષર છે, રાશિ તમારી વૃષભ છે, જેનો સ્વામી શુક્ર છે, રાશિમંડળની આ બીજી રાશિ છે. સંતાનોના પ્રશ્નમાં એક ચોક્કસ સારા સમાધાન આજના દિવસ માટે મળે, પણ એના માટે સંતાન પાસે બેસવું પડે. કારણ કે હનુમાનજી મહારાજને 12 મહિનામાં કહીએ ભગવાન લોટરી લગાડી દે, ભગવાન લોટરી લગાડી દે, ભગવાન પૈસા આપી દે, ભગવાન લોટરી લગાડી દે, અને 12 મહિના પૂરા થાય અને છતાં એમ કે 12 મહિનાથી ભગવાન તારી પાસે પ્રાર્થના કરી રહ્યો છું, તું કેમ મને સાંભળતો? અને એવા સમયે કદાચ મૂર્તિમાંથી હનુમાનજી બહાર નીકળે અને એક ઝાપટ મારે. શું કામ? કે પહેલાં લોટરીની ટિકિટ તો લે, પછી તારા લોટરી લાગવાની વાત છે. એ જ પ્રમાણે બાળકોની પાસે થોડું બેસો તો ખરા, બાળકોની સાથે વાતો તો કરો, બાળકોની અંદર પડેલી જે વાત છે ઉકેલો, તો ચોક્કસ સારી સફળતા આજના દિવસ માટે મળશે. દાંપત્ય જીવનમાં થોડી અશાંતિ આજના દિવસ માટે દેખાઈ રહી છે. કામકાજની અંદર ઓછો સહયોગ મળે. વેપાર ધંધામાં જ્યારે કામકાજ કરવાનું હોય ત્યારે થોડુંક સાચવીને કામકાજ કરવું એ આપણા માટે ખૂબ જ જરૂરી બનશે. જય ગણેશ. રાજકોટથી એક કોલર જોડાઈ ગયા છે, નિશ્ચયભાઈ, સાંભળીએ તેઓને. હલો, નમસ્કાર મેડમ. નમસ્કાર. શૈલેષભાઈ ને પણ જય મહાદેવ. મહાદેવ મહાદેવ કયા ભાઈ? શૈલેષભાઈ, સોરી, માફ કરજો બેન, રાજકોટથી નિશ્ચલ જોશી વાત કરું છું. મારી જન્મ તારીખ છે 9/9/1978, સવારે 10:21 શનિવારે છે. હવે મારે જોબ માટે અને લગ્ન જીવન માટે સાહેબ પૂછું તું, લગ્ન થયા નથી હજી, મારે કેમ થશે, કેમનું થશે? પણ તમે મારું નામ ખોટું બોલ્યા, કોઈ ઘર કોઈ જોવા જાવ છોકરીને આવું થાય તો શું થાય? માફ કરજો સાહેબ, નાનો ભાઈ છો તમારો, આનંદ કરવાનો છે. બીજો આનંદ અમારે ક્યાં વધવા જવો? હવે થિયેટરો તો બધા બંધ છે, પિક્ચર ક્યાં જોવા જવા? શુક્ર તુલા રાશિનો છે, માલવ્ય યોગ કરે છે. પસંદગીનું પાત્ર જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી લગ્ન ન થાય, આવો એક પહેલાથી એક સંકલ્પ કરેલો છે આપે. બીજું, કન્યા રાશિની અંદર મંગળ સાથે બેઠેલો રાહુ એ 12મા સ્થાનમાં છે. 12મા સ્થાનમાં રહેલો રાહુ અહીંયા પાપાક્રાંત બની રહ્યો છે, મતલબ પિતૃદોષ બની રહ્યો છે. પિતૃઓની અવકૃપાના કારણે પણ વિવાહે વિલંબની શક્યતાઓ દેખાઈ રહી છે. સૂર્ય શનિ એ સંઘર્ષયોગ બનાવી 11મા સ્થાનમાં બની રહ્યો છે અને લાભનું સ્થાન માનવામાં આવે છે. હા, સૂર્ય અને બુધ બુધાદિત્ય યોગ બનાવે છે. વાણીમાં, વાતચીતમાં, બધી બાબતોમાં કુશળતા છે, અભ્યાસ પણ સારો છે, સારા કામ પણ કરી શકે, છતાંય કામની કદર ક્યાંક ઓછી થઈ રહી છે આવું સતત આપણને લાગ્યા કરે છે. બીજું, અહીંયા ઘણી વખત પાત્ર ગમે એટલું મોટું હોય ઉપરથી પણ ખૂબ ભરવામાં આવે, પણ નીચે ક્યાંક પાણીમાં છિદ્ર આવે તો એ પાણી બધું છિદ્રમાંથી નીકળી જતું હોય છે. એ જ પ્રમાણે 6ઠા સ્થાનની અંદર રહેલો કેતુ આપણા માટે એક નાનકડું છિદ્ર છે, ગમે એટલું કરીએ અને છતાં નથી નથી અને નથી એવી અનુભૂતિ થતી હોય. ત્રીજી વાત, વૃશ્ચિક રાશિનો જે શનિ છે એ બેઠેલો છે 2મા સ્થાનની અંદર, માનસિક પરિતાપ બહુ આપે. તો લગ્ન જીવનની સારી સુખાકારી, હવે 43 વર્ષ તો થયા છે પણ એવું નથી ભાઈ ન થાય, પણ પ્રયત્ન શું કરવા પડે? તો કે કુળદેવીની ઉપાસના, અંબા સામ ભવિચંદ્ર મૌલી રમણા વરણા ઉમામ પાર્વતી કાલી હેમવતી શિવાશ્રી નયની કાત્યાયની ભૈરવી સાવિત્રી નવયૌવના શુભકરી સામ્રાજ્ય લક્ષ્મી પ્રદા અને ચિદરૂપી પરદેવતા ભગવતી શ્રી રાજ રાજેશ્વરી, આ એક માતાજીનો મંત્ર છે. આગળ પાછળના ભાગમાં સંપુટિત જો મંત્ર કરવાનો હોય તો ચંડીપાઠની અંદર 13મા અધ્યાયમાં એક મંત્ર આપવામાં આવેલો છે કે પત્ની મનોરમામ દેહે મનોવૃત્તાનુસારિણી તારણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદભવાન, 230 માળાનું અનુષ્ઠાન જો યથાશક્તિ કરવામાં આવે તો ચોક્કસ તમને સારી સફળતા મળે. નોકરીમાં, ધંધામાં પૈસો મેળવવો હોય તો સૂર્ય અને શનિનો સંઘર્ષયોગ કુંડળીમાં પડેલો છે, 12મા સ્થાનમાં રાહુ છે, થોડો પિતૃદોષ પણ બતાવી રહ્યો છે, તો આ પ્રમાણે પણ યોગ્ય નિવારણ પાટાપિંડી કરીએ ના તો ગમે એવા રોગ મટી જાય. ઉઘાડા જે પડ્યા હોય ને એ વધારે છિદ્ર ધરવાય. એ જ પ્રમાણે અહીંયા કુંડળીની અંદર 11મા સ્થાન લાભ સ્થાનમાં રહેલો સૂર્ય અને શનિનો આ સંઘર્ષયોગ જીવનમાં વારંવાર સંઘર્ષ આપે તો આ પ્રમાણે યોગ્ય રીતે કરશો ચોક્કસ સફળતા અપાવશે. જય ગણેશ. અને એક કોલર સાથે મહેન્દ્રભાઈ વાત કરી લઈએ, પાલનપુરથી જોડાઈ ગયા છે મિલનભાઈ. હલો હલો મિલનભાઈ, મિલનભાઈનો સંપર્ક લાગે છે કપાઈ ગયો છે. આપણે કાર્યક્રમમાં એક બ્રેક લઈ લઈએ છીએ, વિરામ બાદ પરત ફરીશું અને અન્ય રાશિના જાતકોનો દિવસ આજનો કેવો રહેવાનો છે તે દિશામાં પણ માહિતગાર થઈશું અને સાથે સાથે તમારા કોઈ પ્રશ્ન હોય તો એ પણ અમારા સુધી પહોંચાડી શકો છો, અમે એનો પણ ઉપાય લાવવાનો પ્રયત્ન કરીશું. હાલ એક બ્રેક. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મહેન્દ્રભાઈ, મિથુન અને કર્ક આ બે રાશિ વિશે જાણવું છે. હવે મિથુન રાશિની વાત કરીએ તો ક છ અને ગ જેના અક્ષર સેવા મિથુન રાશિવાળા જાતકોને કોઈ પણ કામકાજનો ભાર હશે તો આજના દિવસ માટે હળવો બનાવી શકાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. જે સહકર્મચારીઓના સંબંધોમાં ક્યાંક ગડબડ થઈ હોય અથવા તો ક્યાંક ને ક્યાંક તકલીફ રહી હોય એવા સંબંધોમાં આજના દિવસ માટે એક સારો સુધારો પણ જોવા મળશે, મતલબ સહકર્મચારીઓનો સહયોગ ચોક્કસ સારો મળવાનો છે. પારિવારિક પ્રશ્નોની અંદર પણ એક અનુકૂળતા પણ દેખાશે, સાથે સાથે હળવાશ પણ અનુભવાશે.
મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે મિથુન રાશિના જાતકોનો શ્રેષ્ઠ રહેવાનો છે. ગાયને લીલું ઘાસ સવાર સવારમાં ખવડાવવામાં આવે, ત્રણનો અંક લાભ કરાવડાવે, લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી છે. કર્ક રાશિ, ડ અને હ અક્ષર છે એ કર્ક રાશિ એ સિંહ રાશિ કરતાં પહેલી રાશિ આવે છે. યાત્રા પ્રવાસમાં થોડી સાવધાની રાખવી પડશે, અથવા યાત્રા પ્રવાસ માટે કોઈ વિચાર લાંબા ગાળાનો કરવો હોય તો આજના દિવસ માટે કરી લેજો. બીજું વાત છે, નવી કોઈ પણ વસ્તુ ખરીદવાની હોય તો આજનો દિવસ માટે સારો લાભ કરાવડા નક્ષત્ર આજે સારું છે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે, કદાચ કોઈ બેંકને લગતા કામકાજ હોય, પૈસા કોઈ જમા થવાના હોય, અથવા તો કોઈ બેન્કિંગ ક્ષેત્રમાં કામકાજ હોય, ઉછીનું ઉધારું આપેલું હોય પાછું લેવાનું હોય, આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. પદ અને પરિવાર એને સરખું મહત્વ આપજો આજના દિવસ માટે, કારણ કે એના દ્વારા પણ સારી સફળતા કર્ક રાશિના જાતકોને આજના દિવસ માટે મળશે. ચારનો અંક અને પાંચનો અંક લાભ કરાવડાવે, સફેદ અને મરૂણ રંગ તમને ખૂબ જ સારો લાભ કરાવશે. જય ગણેશ. એક કોલર હિંમતનગરથી જોડાયેલા છે, જયાબેન સાંભળીએ તેઓને. હલો. હલો. હા જયાબેન. હિંમતનગરથી બોલું છું. જન્મ તારીખ, જન્મ સમય ને જન્મ સ્થળ. જન્મ તારીખ 18/9/1965. જન્મ સ્થળ અમદાવાદ ગોમતીપુર. જન્મ સમય સાંજે 8:30 વાગે. બરાબર. શું પ્રશ્ન હતો? મારો પ્રશ્ન હતો, મારી તબિયત સારી નથી રહેતી. કેટલા વર્ષ થયા? 55 વર્ષ. અને મારે તબિયતમાં શું તકલીફ છે? હાડકાના દુખાવા, હાડકાની દવા લઉં તો ચક્કર આવે, ચક્કરની દવા લઉં તો પથરી દુખે, પથરીની દવા લઉં તો કમર દુખે, ચાલુ ચાલુ. આઠમા સ્થાનમાં રાહુની ઉપસ્થિતિ અથવા તો કેતુની ઉપસ્થિતિ સ્વાસ્થ્યની બાબતની અંદર ક્યારેક ક્યારેક દવાઓનું રિએક્શન પણ હોઈ શકે. ક્યારેક ક્યારેક એક રોગમાંથી મુક્ત થઈએ બીજો રોગ, બીજા રોગમાંથી મુક્ત થઈએ ત્રીજો રોગ. આવી પરિસ્થિતિ તમે કહ્યું એ પ્રમાણે મોટાભાગે તમે ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. હવે અહીંયા વાત એ છે કે અહીંયા આઠમા સ્થાનમાં કેતુ છે, તો દરરોજ સવારમાં તમે ઘરની અંદર જ્યારે ઉઠો છો ત્યારે બને ત્યાં સુધી ઘરમાં તમે પાણી છાંટવાનું રાખો, કારણ કે પાણી છાંટવાથી તમે જે જગ્યાએ રહો છો એના દેવતાઓ તૃપ્ત થાય અને જેના કારણે શારીરિક વ્યાધિમાંથી તમને થોડીક રાહત થાય. રાત્રે સૂતી વખતે પિત્તળના લોટાની અંદર થોડું પાણી લેવામાં આવે, બહારના ભાગમાંથી કોઈ પણ વનસ્પતિ હોય, ચાહે કોઈ પણ ઝાડ હોય, એના લીલા પાન એ પાણીની અંદર નાખવામાં આવે અને તમારા જમણી બાજુના ભાગની અંદર તમે એને મૂકી રાખો રાત્રિ દરમિયાન. સવારમાં જ્યારે તમે ઉઠો ત્યારે એ પાણી થોડુંક કપાળ ઉપર છાંટો અને એવા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર 7 વખત બોલો. ત્યારબાદ એમાંથી થોડું પાણી લઈ ઉંબરે ચડાવો અને બાકીનું પાણી જે માનો કે આપણે લીમડો લીધો છે તો લીમડાના ઝાડની નીચે તમે પાણીને પધરાવી દો. તુલસી ક્યારામાંથી આપણે તુલસીના લીધા તો તુલસી જે જે જગ્યાથી પાન તોડ્યા હોય એને આપણે પાણી પાછું પરત કરો. તો આ પ્રમાણે સ્વાસ્થ્યમાં ધીમે ધીમે તમને સુધારો જોવા મળશે. જે જગ્યાએ આપણે સૂતા હોઈએ ક્યારેક ક્યારેક વાસ્તુની નેગેટિવ એનર્જી હોય, અગ્નિખૂણામાં મોટાભાગે સુવાવાળા જે હોય વ્યક્તિ એને પણ શારીરિક વ્યાધિ તમે કહો છો એ પ્રમાણે જોવા મળતી હોય છે, તો આવા સમયે કોઈ યોગ્ય રેમેડીઝ પણ જો કરવામાં આવે તો પણ તમારા સ્વાસ્થ્યમાં સારો સુધારો જોવા મળશે. બાકી બીજી કોઈ વિશેષ લાંબા ગાળાની કોઈ એવી ચિંતા નથી કે જેના કારણે ટેન્શન અનુભવાય, પણ આવી નાની નાની બાબતો છે એને કેર કરી અને આગળ વધજો બેન, સ્વાસ્થ્યમાં ચોક્કસ સારી અનુકૂળતા મળશે. જય ગણેશ. રંજનબેન જોડાયેલા છે ફોન લાઈન પર કોડીનાથી, તેમને પણ સાંભળી લઈએ. હલો. હલો. હા રંજનબેન. જય ગણેશ. જય ગણેશ. સાંજના 7 વાગે. જન્મ સ્થળ કોડીનાથ. બરાબર. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ છે કે ભણવામાં આગળ વધશે કે નહીં, ભવિષ્ય કેવું રહેશે? બંને જણા નું કે એક જણ નું? શું બંને બે જોડ ટ્વિન્સ છે ને? હા. જોડિયા છે ને બંને? હા. કેટલા સમય અંતર છે? 4 મિનિટ નો છે. બેન બેન મોટા છે ને ભાઈ નાનો છે. સીઝર કરાવેલું છે? એનું નામ છે. સીઝર કરાવેલું છે? હા. કારણ કે સિઝેરિયનમાં જે ટાઈમ હોય છે ને એ ગડબડ ગોટો ભરભું મોટો એવું થતું હોય છે બેન. સામાન્ય રીતે પ્રથમ સ્ત્રાવ અને બીજા સ્ત્રાવ વચ્ચે 5-7 મિનિટ નું અંતર જોવા મળે છે, પણ મોટાભાગે સિઝેરિયનની અંદર તો 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટ જ્યોતિષીઓને ખોટા પાડી દે આવા ગણિતો હવે તો ઉભા થવા માંડ્યા છે. પણ છતાંય સૂર્ય અને શનિ 7મા સ્થાનમાં છે, અભ્યાસમાં સારી સફળતા અપાવશે, કારણ કે વિદ્યાસ્થાનનો માલિક એ બુધ છે. બુધ કન્યા રાશિમાં ઉછરો બની અને ભલે 8મા સ્થાનમાં બેઠો હોય પણ છતાંય બુધ એને વિદ્યા અભ્યાસમાં સારી સફળતા અપાવશે. તુલા રાશિનો શુક્ર જે છે એ પણ બુધ સાથે જોડાય, મતલબ 5મા સ્થાનનો માલિક અને ભાગ્યસ્થાનનો માલિક એ 8મા સ્થાનમાં ચંદ્ર શુક્ર ભેગા છે, તો અભ્યાસની અંદર બંને બાળકોને સારી સફળતાની પ્રાપ્તિ થશે. 12મા સ્થાનમાં રાહુ છે, સ્વાસ્થ્યની બાબતમાં 2માંથી 1ને ક્યાંક થોડી ઘણી તકલીફ દેખાતી હોય તો એના વજનના ચોખા યથાશક્તિ મહાદેવજીના મંદિરમાં દાન આપી દેવું, કારણ કે મોટાભાગે ટ્વિન્સમાં આવું જોયું છે આપણે કે એકના સ્વાસ્થ્યમાં ક્યાંક ને ક્યાંક થોડા અવરોધો આપણને દેખાતા હોય છે, ભગવાન કરે ન થાય પણ કદાચ એવું તમને લાગતું હોય તો યથાશક્તિ ચોખાનું દાન તમે જો કરાવી દેશો તો તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. આગળ જતા હજી તો એને 12મું વર્ષ એટલે 13મું વર્ષ ચાલે છે,
સત્તરમાં વર્ષ પહેલા પહેલા સૂર્ય અને શનિના સંઘર્ષ યોગના દોષનું જો વિધિવત નિવારણ કરાવડાવવામાં આવે. અને બીજી વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો, સવારમાં જયારે ઉઠે ત્યારે ત્રાંબાના કળશમાં જળ રાત્રિ દરમિયાન જે ભરેલું હોય એ સવારમાં એ જળ પીવે, બપોરના સમયે ભોજનમાં છાશનો ઉપયોગ કરે અને રાત્રે સૂતા પહેલા હળદરવાળું થોડું દૂધ પીવે. એના કારણે એની જે પ્રજ્ઞા જેને કહેવાય એ ખીલશે અને બુદ્ધિ શીખીલશે અને સાથે સાથે એનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, મહેન્દ્રભાઈ સાથે જે ચર્ચા ચાલી રહી છે આ ચર્ચા યથાવત રાખીશું. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રોકાઈએ છીએ હાલ એક બ્રેક માટે. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. રાશિફળમાં આગળ વધવું છે. સિંહ અને કન્યા આ બે રાશિના જાતકોનો દિવસ આજે કેવો પસાર થશે તે દિશામાં માહિતગાર થઈએ. મહેન્દ્રભાઈ, સિંહ રાશિની વાત કરીએ તો મ અને ટ અક્ષરવાળા સિંહ રાશિના જાતકો માટે આવક પ્રાપ્તિ માટે કોઈ નવા આવેગ મળે, નવા કોઈ દ્વાર ખુલે અથવા તો કોઈ નવા સાધનો મળે તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. કોઈ પણ પ્રકારની સમસ્યાઓ કદાચ હશે તો આજના દિવસ માટે એક સારું સમાધાન પણ મેળવી શકશો. વિરોધીઓ દ્વારા થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાય છે, પણ આવા સમય શું કરવાનું, બને ત્યાં સુધી કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી, આ વસ્તુ જો સાચવીને કામકાજ કરવામાં આવે આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. પાંચનો અંક લાભ કરાવડાવે, મરૂણ રંગ ભાગ્યશાળી ગણાશે. કન્યા રાશિ, પ ઠ અને ણ અક્ષર છે તો તમારી રાશિ કન્યા છે, સ્વામી એનો બુધ છે. મિત્રો, આજના દિવસ માટે જો જોવા જઈએ તો કોઈ પણ સારા કામ માટે, ચાહે ધર્મ પ્રસંગ હોય, ચાહે માંગલ પ્રસંગમાં કોઈ છોકરો છોકરી જોવા જવાનું હોય, ધંધાની અંદર બહાર જવાનું, સારા પ્રસંગની અંદર આજના દિવસ માટે ધર્મ કાર્ય થાય અને એના માટે પ્રવાસના આયોજન પણ કરી શકાય છે. આજના દિવસ માટે સ્નેહીજનોની મુલાકાત તમને ખારો સારો ઉત્તમ લાભ કરાવડાવશે. એનો મતલબ એવો થાય કે આજે આનંદ મેળવી શકાય આવો સુંદર અવસર ગણપતિ બાપાની કૃપાથી તમને પ્રાપ્ત થઈ રહ્યો છે. ધન પ્રાપ્તિ માટે થોડીક મહેનત અધિક વધારે કરવી પડે તેવો પણ યોગ આજે કન્યા રાશિના જાતકોને દેખાશે. છનો અંક લાભ કરાવડાવે, સાથે સાથે તમારા માટે આછો ઉમરપી શરંગ પણ સારો લાભ કરાવડાવશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, કોલરને સાંભળી લઈએ. ભરૂચથી જોડાઈ ગયા છે નિખિલભાઈ. હલો. હાજી, જય ગણેશ. જય ગણેશ. મારી જન્મ તારીખ છે 14/5/1968, 14 મે 1968. જન્મ સમય સાંજના 7:30 કલાકે અને જન્મ સ્થળ છે ડાકોર. મારે પૂજ્ય મહેન્દ્રભાઈ ને પૂછવું છે કે હવે જે મારી નોકરીનો જે સમયગાળો લગભગ 6-7 વર્ષનો જે પણ બાકી છે એમાં કેવું રહેશે, અને રિટાયરમેન્ટ પછી મારે વકીલાત કરવાની ખાસ ઈચ્છા છે, કંઈક મારું પોતાનું એક ઊભું કરવાની, તો શું એમાં મને સફળતા મળશે કે મારી નોકરી માટે ખાસ એમાં રિટાયરમેન્ટ સુધી કેવું છે અને પછી મારી આગળની લાઈફ માટે ખાસ. રિટાયરમેન્ટ નોકરીની અંદર કદાચ તમને મળશે, પણ જીવનની અંદર રિટાયરમેન્ટના કોઈ યોગ દેખાતા નથી. મતલબ તમે કાર્યરત છો અને કાર્યરત રહેશો. અત્યારે 53 વર્ષ ચાલે છે, હજી તમારે આ 7-8 વર્ષ તો આ જોબ માટે તમને ખૂબ જ સારી અનુકૂળતા દેખાય છે, કારણ કે મહેનત અને કર્મનિષ્ઠ હોવાના કારણે તમારી વ્યવહાર, તમારો કર્મક્ષેત્ર, જ્યાં પણ કામ કરવાનું હોય ત્યાં દરેક વ્યક્તિઓનો સાથે એક સારો સહયોગ તમને ખૂબ જ સારો મળી રહે છે. સૂર્ય અને મંગળનો અંગારયોગ બુધ સાથે જોડાયેલો છે અને મિથુનાધિપતિ બુધ ખાડે પડેલો છે. હજી પણ સારા ફળની પ્રાપ્તિ આપ અપેક્ષા રાખી રહ્યા છો, પણ મને લાગે છે કદાચ બુધનું રત્ન ધારણ ન કર્યું હોય તો એક બુધનું રત્ન, કારણ કે ગમે ત્યારે પહેરી, એવું જરૂર નથી કે અમુક વર્ષે જ પહેરાય, બુધનું રત્ન પહેરી તો તમે ભાગ્યનો ઉદય થાય. આગળ જતા આપે કહ્યું કે આપે એક સ્વતંત્ર કર્મક્ષેત્રની અંદર આગળ વધવું છે. શનિ અને રાહુ છે ને એ મીન રાશિના છે અને 6ઠા સ્થાનમાં બેઠેલા હોવાના કારણે મહેનત કરશો તો ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. પણ પેલો કન્યા રાશિનો કેતુ 12મા સ્થાનમાં હોવાના કારણે નિવૃત્તિ પછી થોડોક સમય રિલેક્સ, જેને કહેવાય કે બહુ એટલી બધી ધોળાધોળી ન કરતા, કારણ કે વૃશ્ચિક રાશિનો જે શનિ છે ને 2જા સ્થાનમાં એ ક્યાંક ને ક્યાંક થોડીક માનસિક અશાંતિનું નિર્માણ કરાવડાવે અને એના કારણે થોડુંક જો સાચવીને કામકાજ કરશો તો શુક્ર મેષ રાશિનો તમને સારામાં સારી સફળતા અપાવશે. મતલબ કે અત્યારનો સમય પણ તમારો સારો છે, નિવૃત્તિ કાળ પછીનો સમય પણ તમારા માટે શ્રેષ્ઠ રહેવાનો છે. જો શનિ અને રાહુના શ્રાપિત યોગના દોષનું વિધિવત નિવારણ ન કરાયું હોય તો રોગ અને શત્રુના સ્થાનમાં શનિ રાહુ શ્રાપિત યોગ બનાવી રહ્યો છે તો આવા સમયે એનું દોષ નિવારણ થઈ જાય. સાથે સાથે પેલો સૂર્ય મંગળ સાથે અંગાર યોગ બનાવી રહ્યો છે તો અંગાર યોગનું પણ દોષ નિવારણ થાય, સ્વાસ્થ્ય નિરાયું રહે અને સાથે સાથે આરોગ્યની સાથે સાથે આયુષ્ય પણ આપણે ઉત્તમ ભોગવી શકીએ. જય ગણેશ. પાલનપુરથી સપનાબેન જોડાઈ ગયા છે, સાંભળીએ. હલો. હલો. હા સપનાબેન. મારી જન્મ તારીખ 26/11/98, જન્મ સ્થળ ગઢ. સમય છે? જન્મ સમય રાત્રે 11:30. બરાબર. શું પ્રશ્ન હતો? સરકારી નોકરીના શું ચાન્સ છે? સરકારી નોકરીમાં શું નોકરી લેવી છે? કુંડળી ના આધારે કહું બેન, તો મીનાધિપતિ ગુરુ ભાગ્યસ્થાન નો માલિક બેઠેલો છે ખાડાના સ્થાનમાં.
23મું વર્ષ ચાલી રહ્યું છે, 24મા વર્ષે નોકરીના સારા યોગ દેખાઈ રહ્યા છે, પણ એના માટે ગુરુની વીટી પહેરવી પડશે. પોખરાજ રત્ન આવે છે, પીળા કલરનું આવે છે, 3-5 કેરેટનું લેવાનું. સોનામાં પહેર્યા તો ઠીક છે, બાકી પંચધાતુમાં પણ વીટી બનાવી અને ડાબા હાથની પહેલી આંગળીમાં ધારણ કરવી. એક વસ્તુ આ ગુરુવારના દિવસે 17 ગુરુવાર કરવાના. ચણાના લોટમાં ગોળનું પાણી નાખીને આપણે એની રોટલી બનાવીએ, ત્યારબાદ ઉમરા ઉપર ઉભા રહી શરીરમાં જે 7 ચક્ર 7 લેયર છે એટલે શરીર ઉપર 7 વખત આ રોટલીને ફેરવી 27 નક્ષત્રના 27 ટુકડા કરીને ગાયને ખવડાવી દેવામાં આવે તો પણ તમને નોકરીમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. શુક્ર અને સૂર્ય બુધ સાથે જોડાયેલો છે. અહીંયા વૃશ્ચિક રાશિમાં જે શુક્ર છે એ અધિશત્રુ બની રહ્યો છે, મતલબ પગાર ધોરણ જે છે એ કદાચ આપણે ધારીએ એવું ન મળે, પણ નોકરીની શક્યતાઓ થોડી પ્રબળ બની રહી છે. સાથે સાથે મેષ રાશિનો શનિ પણ 10મા સ્થાનમાં એટલે આજીવિકાના સ્થાનમાં છે, રાહુ સિંહ રાશિનો બેઠેલો છે અધિશત્રુ બની બીજા સ્થાનની અંદર, તો આ ગ્રહો પણ થોડા ક્યાંક ને ક્યાંક વિચલિત કરી રહ્યા છે. પણ સફળતા ન મળે તો પણ પ્રયત્ન ચોક્કસ કરવા જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક સફળતા છુપાયેલી છે. મંગળ તમારો બેઠેલો છે તૃતીય પરાક્રમ સ્થાનમાં, પણ આ મંગળ ચલિત કુંડળીમાં રાહુ સાથે જોડાઈ જાય છે અને બીજા સ્થાનમાં જોડાઈ જાય છે, મતલબ જન્મભૂમિ અથવા જે આપણું પરિવાર હોય એની આજુબાજુમાં જ સારી નોકરીનો યોગ આપણને પ્રાપ્ત થશે. તે ગણે તુલા અને વૃશ્ચિક, મહેન્દ્રભાઈ આ બે રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? ર અને ત જેના અક્ષર સેવા તુલા રાશિવાળા જાતકોને કામકાજની અંદર એક સારી અનુકૂળતા આજના દિવસ માટે દેખાય તેવા યોગ બની રહ્યા છે. તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. કામકાજ ગમે એટલું હોય, વધારે હોય, પણ છતાંય પ્રસન્નતા હોય ને તો કામકાજમાં બહુ ભાર લાગતો નથી. 14 વર્ષની દીકરી પોતાના 3 વર્ષના ભાઈને ઉપાડી અને પર્વત જ્યારે ચડતી હતી ત્યારે કોઈ ઋષિએ કોઈ સંતે એને પૂછ્યું કે બેટા તને ભાર નથી લાગતો? કે ભાર છે, ન લાગે, આ તો મારો ભાઈ છે. તો ભાઈનો ભાર ન લાગે એ જ પ્રમાણે કામકાજની અંદર જ્યારે આનંદ હોય ત્યારે કામકાજનો ભાર નથી લાગતો હતો, અને એના માટે મનોકામનાઓની પૂર્તિ માટે આજના દિવસને શ્રેષ્ઠ આંકવામાં આવશે, કારણ કે આજનો દિવસ તમારો આ પ્રમાણે રહેશે. 7નો અંક તો લાભ કરાવડાવશે, સાથે સાથે દૂધિયો રંગ અને સફેદ રંગ તમને લાભ કરાવશે. વૃશ્ચિક રાશિ, ન અને ય અક્ષરવાળા જાતકો વૃશ્ચિક રાશિના જાતકો છે. કોઈ પણ રોકાયેલા અને અધૂરા કામ હશે તો આજના દિવસ માટે પૂરા થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આર્થિક સ્થિતિમાં પણ એક સાધારણ સુધારો જોવા મળશે. જમીન હોય, વાહન, મકાન, કોઈ પણ લેવેચનું કામકાજ કરવાનું હોય તો આજના દિવસ માટે દિવસ સારો છે. ધંધાકીય ક્ષેત્રમાં થોડીક મહેનત વધારે કરવી પડે આવા પણ યોગ દેખાઈ રહ્યા છે. તમારા માટે 8નો અંક લાભ કરાવડાવે. મરૂડ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ અમદાવાદથી કાજલબેન જોડાઈ ગયા છે, તેમને સાંભળીએ. હલો. હલો જી, શું નામ આપનું? જામનગર થી બોલું, પ્રભુદાસભાઈ. જામનગર થી? હા. ઓકે, બતાવો, જણાવો. હા, મારા બાબા વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 10/4/85. હા. જન્મ ટાઈમ છે બપોરનો 12 વાગ્યાનો અને જન્મસ્થળ રાજકોટ. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એના મેરેજ નો ને નોકરી બાબત નો. અત્યારે એને એની જન્મ તારીખ 10/4/85. બધું આવી ગયું. નોકરીમાં શું કરે છે અત્યારે? અત્યારે રાજકોટમાં સર્વિસ કરી મેટોડામાં. હા, તો હવે શું કરવું છે? સર્વિસ તો કરે છે આપણે, એટલે ટૂંકમાં એ પેલા છે ને સારી નોકરી હતી એને, અત્યારે આ લોકડાઉન ના હિસાબે પછી છૂટી ગઈ નોકરી. વૃશ્ચિક રાશિ નો શનિ અહીંયા 36મું વર્ષ ચાલે છે છતાં લગ્ન યોગમાં વિલંબ કરે. ઘણા બધા દર્શકો આપણને પૂછતા હોય સંજીવની કે ગ્રહો શું અસર કરે, તો કે આ અસર કરે. 36મું વર્ષ ચાલે છે છતાંય લગ્ન યોગમાં, હું કહું વૃશ્ચિક રાશિનો શનિ હોય તુલા અને ધન રાશિનો શનિ હોય તો લગ્ન યોગમાં વિલંબ કરાવડે. તો આ ઉદાહરણ થયું, દાખલો આપો. તે ઉદાહરણ ઉપરથી દાખલો ગણાય. આપણે ગણિતમાં આપણે ભણ્યા કે પહેલા ઉદાહરણ આપવામાં આવે અને પછી એ ઉદાહરણ પ્રમાણે આપણે દાખલો ગણવાનો. એ જ પ્રમાણે આ ઉદાહરણની અંદર આજે 36મું વર્ષ ચાલી રહ્યું છે, 2 મહિના પછી 36મું વર્ષ પૂરું થશે, 37મું વર્ષ બેસશે. તો વૃશ્ચિક રાશિનો શનિ છે તો લગ્ન જીવનની અંદર કાં તો ભંગાણ કરે અથવા દાંપત્ય સુખાકારીનો અભાવ આપે અથવા તો વિવાહમાં વિલંબ કરાવડાવે. તો એના માટે શાસ્ત્ર કહે છે કે શનિ મંડળની મહાપૂજા કરવામાં આવે તો દાંપત્ય જીવનમાં સારી સફળતા મળે. હવે આપણે વાત કરી કે નોકરીમાં લોકડાઉન પહેલા સારી જોબ હતી, સારી ઓપોર્ચ્યુનિટી હતી, સારી સેલેરી હતી, પણ અત્યારે વર્તમાન સમયે ક્યાંક થોડું ડામાડોળ થઈ રહ્યું છે. તો મીન રાશિનો બુધ શુક્ર અને સૂર્ય સાથે જોડાયેલો છે તો શુક્ર અહીંયા પાવરફુલ બને છે, પણ બુધ થોડો નબળો બની રહ્યો છે, કારણ કે મીન રાશિમાં નીચેનો થાય છે. તો દર બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવે, પાલક ખવડાવે અથવા મગ રોટલી ખવડાવે તો એને સફળતા સારી મળે. સાથે સાથે 4થા સ્થાનનો માલિક 10મા સ્થાનમાં છે, તો એનો મતલબ એવો થાય કે બુધનું રત્ન પહેરે તો પણ એને નોકરીમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. મકર રાશિનો ગુરુ એ પાછો 8મા સ્થાનની અંદર બેઠેલો છે અને પાછો કર્મ અને આજીવિકાના સ્થાનનો માલિક બને છે. તો વર્તમાન કાળે મકર ઉપરથી ગુરુનું પરિભ્રમણ તો ઓલરેડી ચાલુ જ છે, તો 4 મહિના દરમિયાન કોઈ સારા ફળની પ્રાપ્તિ માટે કદાચ આશા રાખી શકાય, પણ ગુરુનું રત્ન પણ જો પહેરશે તો પણ એને સફળતા અપાવશે. જય ગણેશ. હવે અમદાવાદથી કાજલબેન છે. હલો. હલો. હા જી. હા, મારી બેન માટે પૂછવાનું હતું. જણાવો જન્મ તારીખ. એની જન્મ તારીખ 12/8/95. સમય? સમય 4:15.
અને જન્મ સ્થળ અમદાવાદ. સવાલ શું છે આપનો? એની સગાઈ ક્યારે થશે? એમ આટલા છોકરા જોયા પણ હજુ નક્કી નહીં થતું. કાજલબેન તમે બીમાર છો? ના. કેમ મરતા મરતા બોલો છો બેન? ઠંડી લાગે છે. પણ છતાંય સૂર્ય શુક્ર સાથે જોડાયેલો છે, 22 અંશે શુક્ર અને 24 અંશે સૂર્ય છે. દેર સે આ દુરસ્તાય આપણે કહીએ ને કે ભાઈ ભલે થોડું મોડું થાય પોસાય, પણ પછી પાત્ર એવું મળે કે ભાઈ પ્રસન્નતા થઈ જાય, પછી આખી જિંદગી કોઈ ટેન્શન ના રહે. ઘણી વખત ઉતાવળા લગ્ન કરી નાખે, બીજા વરે છૂટા છેડા થાય, તો પછી આનો મતલબ શું? મતલબ એનો મતલબ એક વર મોડું થઈ જાય. પણ મને લાગે છે કુંડળીમાં કર્ક રાશિમાં બેઠેલો 24 અંશનો સૂર્ય અને 22 અંશનો શુક્ર કન્જક્ટેડ છે, મતલબ યુતિમાં છે, પોતાની પસંદગીના પાત્ર સાથે વિવાહની સંભાવનાઓ પ્રબળ બને છે. ધનાધિપતિ ગુરુ જે છે 7મા સ્થાનનો માલિક છે, 6ઠ્ઠા સ્થાનમાં બેઠેલો છે. તો કેન્દ્ર ત્રિકોણના અધિપતિ જ્યારે 6, 8 ને 12 બેઠા હોય તો પારાશ્રી સિદ્ધાંત એમ કહે છે કે એનું યોગ્ય નિવારણ કરાવવું જોઈએ. તો બુધના મંત્ર 19,000 છે, તો એના મંત્ર જે દેવાનાંચ ઋષિનાંચ ગુરુકાંચન શનિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમનામામી બૃહસ્પતિમ પોતે કરે અથવા તો કોઈ સારા પંડિત પાસે કરાવડાવી લે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. બીજું એના માટેનું જે યંત્ર આવે છે, યંત્રની પૂજા કરે તો પણ એને સારી સફળતા મળે. વીંટી પહેરવી હોય તો પણ પોખરાજની વીંટી પહેરે તો પણ દાંપત્યજીવનું પણ સારી સુખાકારી મળે, લગ્નનું પણ સારું સુખ મળે. જન્મ જ્યાં થયો છે ત્યાંથી પૂર્વ દિશામાં લગ્નયોગની શક્યતાઓ છે. ધનરાશિથી, કુંભ રાશિથી, વૃષભ રાશિથી અને વૃશ્ચિક રાશિથી આ 4 રાશિથી સારું લેણું પણ દેખાય છે. કન્યા રાશિની અંદર બેઠેલો મંગળ એ મંગળ દોષ પણ કરી રહ્યો છે, સામે ભાગ્યસ્થાનમાં રહેલો ચંદ્ર શનિ સાથે વિષયોગ પણ કરી રહ્યો છે. યોગ્ય દોષનું નિવારણ થઈ જશે, બીજો વાંધો કંઈ દેખાતો નથી કુંડળીમાં. જય ગણેશ. મહેન્દ્રભાઈ, ધન અને મકર વિશે હવે વાત કરવી છે. રોકાણ અને નિર્ણયોમાં જો ઉતાવળ કરે તો ધનરાશિવાળા જાતકોને આજના દિવસ માટે તકલીફ રહેવાની છે. મતલબ કે ધનરાશિવાળા જાતકો જેના અક્ષર ભ ધ ફ અને ઢ છે, કોઈ પણ પ્રકારના રોકાણોમાં નિર્ણય ન કરવા, ઉતાવળ ન કરવી. આજના દિવસ માટે વાણી અને વ્યવહાર આ બંનેમાં થોડીક નમ્રતા જરૂરી છે. હું તો આમ જ કહી દઉં, હું તો મોઢે જ કહી દઉં, હું તો કોઈનું સહન ના કરું, હું તો કોઈની હાળાબારી ના ધરાવું, આવી બધી વાતોને આજના દિવસ માટે પટારામાં મૂકી રાખજો. કારણ કે નુકસાન થાય, ભેંસના શીંગડા ભેંસને ભારે, આવું ન થાય એના માટે કાળજી રાખવી પડશે. સગા સંબંધીઓમાં પણ તણાવની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. પરિવારના સંબંધો જ્યારે સાચવવાના હોય ત્યારે વાણી નિયંત્રણ રાખીને પરિવારના સંબંધોને સાચવવા માટે પ્રયત્ન કરજો. ધનરાશિવાળા જાતકોને વ્યવહારની દ્રષ્ટિએ આજનો દિવસ આ રીતે સાચવવાનો રહેશે, પણ છતાંય નવું નવું તો લાભ કરાવડાવે, પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. મકર રાશિ, ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે. શનિ પ્રધાન રાશિ છે આજના દિવસ માટે જોઈએ તો વડીલ વર્ગની તબિયતની બાબતમાં થોડી ચિંતા આજના દિવસ માટે રહેશે. થોડીક બેસ્યની કામકાજની રહેશે અને એના કારણે કદાચ કામકાજની થોડી ચિંતા પણ રહેશે. અગત્યના નિર્ણયો કોઈ પણ પ્રકારના લેવાના હોય આજના દિવસ માટે થોડુંક સાચવીને કામકાજ કરજો. આ પ્રમાણે કામકાજને સંભાળીને કરશો, ભગવાન ગણપતિ બાપા રાજી થશે, તમારું કાર્ય સરળ બનાવશે, એકનો અંક લાભ કરાવડાવે. મરુણ અને જાંબલી રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. તો દર્શક મિત્રો, રાશિફળમાં છેલ્લી બે રાશિ એટલે કે કુંભ અને મીન આ બંને રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે તે દિશામાં વાત કરીશું. હાલ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં સમય છે એક બ્રેકનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. અન્ય બે રાશિ એટલે કે અંતિમ બે રાશિ કુંભ અને મીન આ બે રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે જાણકારી મેળવીએ. મહેન્દ્રભાઈ, કુંભ રાશિ ગ અને શ અક્ષરથી બનેલી છે, જેનો સ્વામી એ મૂળ ત્રિકોણ રાશિ છે શનિની. કામકાજની અંદર કોઈ સારા અને નવા અવસરો આજના દિવસ માટે મળે તેવા કુંભ રાશિના જાતકોના યોગ દેખાઈ રહ્યા છે. સંપત્તિને બાબતના કોઈ પણ પ્રકારના વિવાદો આજના દિવસ માટે કદાચ થાય તો પણ સફળતા તો તમને જ મળશે. ભાગ્યોદય માટે ઉત્તમ તકો દેખાઈ રહી છે. દાંપત્ય સુખમાં પણ આજના દિવસ માટે વૃદ્ધિના એક સારા યોગ છે. કુંભ રાશિવાળા જાતકોનો દિવસ આ પ્રમાણેનો રહેશે. બેનો અંક તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે આજના દિવસ માટે. જાંબલી અને સફેદ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. મીન રાશિ, દ ચ જ અને થ જેના અક્ષર છે એવા જાતકો માટે મહત્વના કોઈ પણ કાર્યમાં સારી સફળતાનો અને સારો સહયોગ પણ દેખાઈ રહ્યો છે. વ્યક્તિગત કામકાજની અંદર ધ્યાન આપી શકશો. સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડશે. જીવન સાથી સાથે મતભેદ ન થાય એના માટે જો થોડીક કાળજી રાખીને આગળ વધશો તો ચોક્કસ તમારો દિવસ આજનો મંગલમય બનશે. 3નો અંક તમને લાભ કરાવડાવે. પીળો આછો પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, કોલર સાથે વાત કરીએ. સંદીપભાઈ સુરતથી જોડાઈ ગયા છે. હલો. હલો. હા સંદીપભાઈ. મેડમ, આપણે મારી જન્મ તારીખ છે 6/9/1990. સમય જન્મનો? સમય સવારે 6 થી 7 ના ગાળામાં. ઓકે, શું સવાલ છે આપનો? સવાલ મેરેજ બાબતનો છે અને ધંધા બાબતે. મેરેજમાં નથી થયા હજી? નહીં. કેમ? એમ થોડોક પ્રોબ્લેમ આવે છે. શું આવે છે પ્રોબ્લેમ?
એક ત્રણ ભાઈ નો આવે છે અને એક કન્સ્ટ્રક્શન માં કામકાજ. તમારા કરતા મોટા ભાઈ ના લગ્ન છે નથી થયા એટલે તમારે થતા એવું છે? મોટા ભાઈ ના તો થઈ ગયા છે. તો તમારા નથી થતા? નહીં. જો હવે ધન રાશિ નો શનિ પાંચમા સ્થાન માં અને શનિ ની પૂર્ણ દ્રષ્ટિ પડે છે સાતમા સ્થાન ઉપર, દાંપત્ય જીવનમાં તકલીફો ઉભી કરાવડાવે, 33મું વર્ષ અથવા 37મું વર્ષે લગ્ન કરાવડાવે, અથવા તો શનિ મંડળની મહાપૂજા કરવામાં આવે તો લગ્ન યોગમાં આવતા તકલીફો દૂર થાય. કર્ક રાશિની અંદર ગુરુ પાવરફુલ છે, કેતુ સાથે જોડાયેલો છે, ચાંડાલ યોગ કરી રહ્યો છે. મીન રાશિનો ચંદ્રમા પણ આઠમા સ્થાનમાં ખાડે હોવાના કારણે ધંધાકીય ક્ષેત્રની અંદર જે પ્રમાણે મહેનત કરીએ એના પ્રમાણમાં સારા પરિણામ ન મળે. વૃષભ રાશિનો મંગળ દસમા સ્થાનની અંદર આજીવિકાના સ્થાનમાં છે પણ મંગળ બેઠેલો છે અહીંયા અધિશત્રુ બની, તો આ બધા ગ્રહોને જો ધ્યાનમાં રાખવામાં આવે તો લગ્ન યોગની સારી સુખાકારી માટે શનિ મંડળ મહાપૂજા કરવામાં આવે અને સાથે સાથે ધંધાકીય ક્ષેત્રમાં ઉત્કર્ષ અને ડેવલપમેન્ટ માટે પાંચમા સ્થાનનો માલિક બારમા સ્થાનમાં બેઠેલો હોવાના કારણે ગુરુનું રત્ન ધારણ કરવામાં આવે તો સારી સફળતા મળે. દર બુધવારે પીપળે જળ ચડાવો, દર સોમવારે મહાદેવજીને જળ ચડાવીને પગે લાગો તો પણ સારી સફળતા તમને અપાવશે. છઠ્ઠા સ્થાનમાં રાહુ છે, ક્યાંક ને ક્યાંક પિતૃઓની અવકૃપાના કારણે પણ વિવાહમાં વિલંબ અથવા વ્યાપારમાં હાનિની સંભાવનાઓ દેખાય છે. ગુરુ કેતુનો ચાંડાલ યોગ પણ બની રહ્યો છે, દોષનું નિવારણ કરાવશો તો ચોક્કસ સફળતા અપાવશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, આ સાથે જ હવે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં વધારે એકવાર સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક બાદ પરત ફરીશું અને આજના દિવસમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, દાન જો આપે કરવું હોય તો તે શું થઈ શકે અને આજનો મંત્ર જાપ કયો છે તે વિશે જાણકારી મેળવીશું. વિરામ બાદ આપનું સ્વાગત છે. મહેન્દ્રભાઈ, હવે શુભત્વ અશુભત્વ દાન અને મંત્ર વિશે વાત કરવી છે. સંજીવની પિતાની તો બહુ તારીફ થાય, માતાની બહુ તારીફ થાય, પણ ભાણિયાઓ માટે બે વખત જે મા શબ્દનો ઉપયોગ થાય એ મામા, તો બેન માટે સૌથી વધારે પ્રિય જો પરિવારમાં કોઈ વ્યક્તિ હોય તો એનો ભાઈ છે. અને એટલા માટે અપેક્ષા રાખ્યા વગર બેન ભાઈને ખૂબ જ વહાલ કરતી હોય છે અને એટલા માટે બેનની એક વ્યાખ્યા કે અલગ જોવા મળે છે. એમાં આજના દિવસ માટે જો બહેનને કોઈ સારી ભેટ અર્પણ કરવામાં આવે, કદાચ બેનને પરણાવેલી હોય, સાસરે બેન હોય, ઘરે ન હોય, તો થોડુંક લાવીને બાજુ મૂકી રાખજો. આપણે પ્રસ્તાવ નહીં કરતા હોતા, થોડુંક લાવીને મૂકી રાખજો. બેન જ્યારે પણ પિયર આવે ત્યારે એને વસ્તુ આપજો અને સરપ્રાઇઝ રૂપે આપજો. બેન જ્યારે ખુશ થશે ત્યારે ચહેરા ઉપરનો તો વાલ જોઈ લેજો, બે ત્રણ માઓનો એક સાગમઠે વાલ ભેગું થઈ ગયું હોય ને એવું આપણને લાગશે. ઘેર નાની દીકરી બેન સ્વરૂપે હોય તો ચોક્કસ તમે એનું સ્વાગત કરી લેજો. આજના દિવસ માટે આપેલી ભેટ તમને ખૂબ જ સારો લાંબો એક આશીર્વાદ આપશે અને એના કારણે દરેક કાર્યમાં સારી સફળતા અપાવશે. બીજે બને ત્યાં સુધી મેં જોયું છે મોટા ભાગે ભાઈ બહેનોમાં વાદ વિવાદ જ્યારે ચાલતા હોય છે ને ત્યારે બેન પરણાવેલી હોય, સાસરે હોય, સાસરા પક્ષના કોઈ અસહકાર દ્વારા અથવા તો કોઈ એવી જરૂરિયાતો દ્વારા બેન પોતાના ભાઈને દુઃખી કરતી જોવા મળી છે. બેન દુઃખી ન કરે, જમીન મકાન મિલકતની વાત હોય, કઈ વાત હોય, આ હોય તે હોય અને એમાં ક્યાંક ને ક્યાંક ઇન્ટરફેર થતા, પણ આજના દિવસ માટે ભાઈ બહેનના વાદ વિવાદથી બને ત્યાં સુધી દૂર રહેવું. દર બુધવારના દિવસે બને ત્યાં સુધી આવા વાદ વિવાદ ટાળવા, જેના કારણે લાંબા સમય આપણને સારી સુખાકારી મળશે. નક્ષત્રના અધિષ્ઠાતૃ દેવતા આજે ત્રષ્ટા છે, ત્રષ્ટાની આજે ઉપાસના કરવામાં આવે, મતલબ ઓમ ત્રષ્ટે નમઃ આ મંત્રનો જાપ કરવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. પણ ત્રષ્ટા શબ્દ છે ને એ મોઢામાં જેને ચોકઠા હોય ને એને ના બોલવું, નહીં તો મોઢામાંથી ચોકઠા બહાર આવી જાય તો મંત્ર કેવી રીતના બોલાય. થોડુંક ધ્યાન રાખીને કામકાજ કરવાનું, પણ આ સાથે સાથે ગાય અને ગોળ રોટલી ખવડાવો તો પણ સારી સફળતા આજના દિવસ માટે મળવાની જ છે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે આ જ સમય પર ફરીથી મળીશું. મહેન્દ્રભાઈ સાથે આપ રૂબરૂ સંપર્ક કરવા માંગતા હો તો તે માટે નોંધી લેશો તેમનું સરનામું. જય ગણેશ.